નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર એના ઇંગ્લિશના ત્રીજા ચેપ્ટરમાં રીડ વન જે છે એની ચર્ચા આપણે આજે કરવાની છે તે છે મેનેજ યોર સ્ટ્રેસ જે આપણા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે એના માટે પણ લાગુ પડે છે અને તમારી આગળની લાઈફ માટે પણ આ વસ્તુ જે છે એ ખૂબ જ વધારે કામ લાગવાનું છે તો થોડુંક આપણે ઓવરયુ જોઈએ તો હાલની હાલના સમયમાં આપણે જોઈએ તો કોરોના કાળમાં કેટલી બધી સ્ટ્રેસ જે છે એ લોકોમાં આવી ગઈ છે કેટલાકના ધંધા પડી ભાંગ્યા છે વિદ્યાર્થીઓ છે તો એની એક્ઝામ યોગ્ય રીતે નથી લેવાતી એ લોકો ભણી નથી શકતા યોગ્ય રીતે તો આ બધી વસ્તુ જે છે એ બધી વસ્તુને લીધે શું થાય છે તો કે લોકોના જે મગજ છે એ મગજ ખોવાઈ ગયા છે એમાં સ્ટ્રેસ આવી ગઈ છે તણાવ આવી ગયો છે તો આ સ્ટ્રેસને દૂર કરવા માટે કયા કયા પગલાં આપણે ભરી શકીએ એવી ચર્ચા આપણને આ આ જે ચેપ્ટર જે છે એમાં કરેલી છે તો શરૂઆત કરીએ માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર શું કીધું છે અહીંયા માઇન્ડ મગજ જે છે એની વાત કરેલી છે પછી બોડી એટલે શરીર અને ઇમોશન્સ એટલે કે લાગણીઓ આ ત્રણેય વસ્તુ જે છે ને એ એકબીજા સાથે શું છે ઇન્ટરિંકડ એટલે કે એકબીજા સાથે કનેક્ટેડ છે અને હંમેશા આ ત્રણેય વસ્તુ જે છે એ એકી સાથે જ કામ કરે છે તમારું મગજ જે છે એ મગજ એવો સંદેશો મોકલે કે ભૂખ લાગી છે તો હવે તમે શું કરશો તમારી બોડી જે છે એને તમે સંદેશો મોકલશો કે ભાઈ હાથ વડે કંઈક ખાવાનું છે તો આ બધી વસ્તુ જે છે એ એકબીજા સાથે કનેક્ટેડ છે ઇટ હેલ્પસ યુ ટુ ડિસ્ટિગ્યુસ દેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી એટલે કે તમે એને અલગ અલગ રીતે જો એને વિચારો અથવા તો અલગ અલગ પાડી અને પછી તમે વિચારો તો તમે આ બધા વચ્ચેનો તફાવત જે છે એ યોગ્ય રીતે કરી શકશો યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ તમારી મેન્ટલ કેપેસિટી તમારી જે માનસિક ક્ષમતા જે છે એ શું છે તો યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ તમે જે કોન્સન્ટ્રેશન પાવર જે છે તમારો એ કેટલો છે ટુ ટેક ઇન ન્યુ ઇન્ફોર્મેશન તમે નવી ઇન્ફોર્મેશન જે છે એ કેટલી લઈ શકો છો તમારો કોન્સન્ટ્રેશન પાવર કેવો છે ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યુ ઇન્ફોર્મેશન એટલે કે નવી ઇન્ફોર્મેશન આવે એટલે એનો મતલબ એવો નહીં કે જૂની ઇન્ફોર્મેશન અથવા તો જૂનું વાંચેલું કે યાદ રાખેલું છે એ ભૂલાઈ જવું જોઈએ એટલે તમે જૂની વાતો કેટલી યાદ રાખી શકો છો સાથે સાથે નવી ઇન્ફોર્મેશન કેટલી મેળવી શકો છો એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી એટલે કે ઘણી વખત આપણી પાસે અમુક તાક્ષણિક એવું કોઈ કાર્ય આવી જાય છે તરત જ એવું કાર્ય આવી જાય છે ત્યારે આપણે કેવી રીતે એને લોજિકલી વિચારી શકીએ છીએ તો શું કહે છે મેન્ટલ કેપેસિટી તો તમે નવી વસ્તુ જે છે એને કેટલી યાદ રાખી શકો છો કેટલું તમારો કોન્સન્ટ્રેશન પાવર છે જૂની અને નવી વસ્તુ જે છે એમાં તમે કેટલી વસ્તુ યાદ રાખી શકો છો એટલે કે જૂની વસ્તુ યાદ રાખવાની ને નવી વસ્તુ યાદ રાખવાની અને કોઈ એવો તાક્ષણિક કોઈ એવો ડિસિઝન લેવાનો આવે ત્યારે તમે કેવી રીતે વિચારો છો આ બધી વસ્તુ છે તમારી મેન્ટલ કેપેસિટી દર્શાવે છે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી ટુ વર્ક ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર શું કહેવા માંગે છે તમારી મેન્ટલ કેપેસિટી જે છે એનો તમારે ક્યાં યુઝ કરવાનો છે તો જો તમે સ્ટુડન્ટ હોય તો તમારે એને સ્ટડીમાં યુઝ કરવાનો છે પછી તમે મોટા વ્યક્તિ થાવ છો ત્યારે તમે એને કોઈ કાર્ય કરો છો એમાં તમારે એને ઉપયોગ કરવાનો છે પછી તો કે આ મેન્ટલ કેપેસિટીનો કોઈ કન્સ્ટ્રક્ટિવ એટલે કોઈ એવું કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ થાય પણ આપણે કન્સ્ટ્રકશીવ એટલે યોગ્ય વિચાર એવી રીતે અહીંયા લેવાનું છે તો યોગ્ય વિચાર કરી અને એને કોઈ એવું ફળ મળે એવું કોઈ કાર્ય કરવાનું હોય પછી તો કે વર્કેબલ ઓર્ડર કેવી રીતે એને આપણે ગોઠવવાનું છે યોગ્ય રીતે કામ કરવાનું હોય એને આપણે યોગ્ય રીતે ગોઠવવું પડે ઘણા બધા કામ એક દિવસમાં હોય તો એક પછી એક એને ગોઠવી અને બધા કામ જે છે પૂરા કરવાના હોય ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેસનલ ડે ટુ ડે ડિસિશન એટલે કે તમારે રોજ સવારે ઊઠીને અલગ અલગ કાર્ય કરવાના હોય અથવા તો એકનું એક કાર્ય જ રોજે રોજ કરવાનું હોય તમે કોઈ જોબ કરતા હોય તો એકનું એક કાર્ય જ કરતા હોય છતાં પણ તમારે એમાં યોગ્ય એવા ડિસિશન લેવાના હોય છે તો આ જે ડિસિઝન જે છે એ જ તમારી મેન્ટલ કેપેસિટી જે છે એ દર્શાવે છે અહીંયા રેશનલ વર્ક જે છે અથવા તો રેશનલ જે છે એ એ શું કહેવા માંગે છે એનું આપણને આગળના પેરેગ્રાફમાં દર્શાવું છે કે રેશનલ ડિસિઝન એટલે શું ફોર એક્ઝામ્પલ ઇફ યુ હેડ અ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ અ કાર શું કીધું છે આપણે તો કે ઓફિસમાં જતા હોય ત્યારે આપણી પાસે બે ઓપ્શન ધારો કે હોય કે કાં તો તમે ચાલીને કામ કરવા માટે જાઓ અને કાં તો તમે કારમાં આ કામ કરવા જાઓ તો તમને તો શું ગમશે તો કે તમને તો કારમાં જ જવું ગમશે ચાલીને જવું ગમશે નહીં પણ કદાચ એવું પણ હોઈ શકે કે તમે ચાલીને પણ જઈ શકો પણ આગળ આપણને શું કીધું છે કે અહીંયા આપણને એક વધારાની સિચ્યુએશન આપી છે ફેક્ટ ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ એટલે કે ખૂબ જ વધારે એવો વરસાદ આવતો હોય એન્ડ યુ હેડ એ કોલ્ડ એટલે કે તમને ધારો કે શરદી થઈ છે કુડ લીડ યુ ટુ ટુ ધ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર એટલે આ જે સિચ્યુએશન છે જે સરકમટન્સ છે આજુબાજુનું વાતાવરણ જે છે એ બધું તમને કયા ડિસિઝન ઉપર લઈ જાય છે કે તમારે ચાલીને જવા કરતાં તમારે ક્યાં જવું જોઈએ કારમાં જવું જોઈએ તો આવા જ ડિસિશનને શું કહેવાય છે રેશનલ ડિસિઝન યોગ્ય ડિસિઝન અથવા તો તાર્કિક ડિસિશન એવી રીતે પણ આપણે કહી શકીએ વુડ બી અ ડિસિઝન બેઝડ ઓન ધ કરમ સરકમિસ એટલે કે અત્યારની પરિસ્થિતિ શું છે અત્યારની સિચ્યુએશન શું છે આ સિચ્યુએશનને આધારે આ જે તમારું ડિસિઝન જે છે એ કેવું કહેવાય યોગ્ય ડિસિઝન કહેવાય ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ ઓફ યુ ધેટ હેલ્પ્સ યુ એટલે કે તમારું મગજ જે છે એ કેવું છે તો કે લોજિકલ પાર્ટ છે તમારો વિચાર શક્તિ જે છે એવું ધરાવતો ભાગ છે તો અહીંયા આપણને શું કીધું છે કે એ યોગ્ય નિર્ણય જે છે એ લઈ શકે છે અહીંયા આપણને અલગ અલગ ત્રણ પ્રકારની ચોઈસીસ આપેલી છે તો શું કીધું છે અહીંયા ટુ મેક અન ઇમોશનલ ચોઈસ આપણે જો કે આગળ ચર્ચા કરવાની છે કે ઇમોશનલ ચોઈસ અને અન ઇમોશનલ ચોઈસ એટલે શું તો અહીંયા શું કીધું છે કે તમારું મગજ જે છે એ અનઇમોશનલ ચોઇસ ચોઈસ જે છે એ તમને લેવા દેતું એ તમને લેવા દે છે ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન એટલે કે તમે જે ઇન્ફોર્મેશન જે માહિતી જે છે એ તમે ભેગી કરો અને યોગ્ય સમયે આ માહિતીનો ઉપયોગ કરો જેમ કે તમે પરીક્ષા માટે વાંચો છો તો એ માહિતીને ભેગી કરો છો ને જ્યારે તમે એક્ઝામ બેઠો છો ત્યારે આ માહિતીને તમે પાછી લઈ આવો છો ટુ ઓર્ડર એન કેલ્ક્યુલેટ એટલે શું થશે તો એને માહિતીને ગોઠવવાની છે પણ કેવી રીતે ઓર્ડરમાં ગોઠવવાની છે આ સિચ્યુએશન પછી આ સિચ્યુએશન આવે એક 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 પછી પછી બે આવે તો એને ઓર્ડરમાં ગોઠવવાની હોય અને કેલ્ક્યુલેટ એટલે કે તમે અમુક ગણતરી જે છે એ તમે કરી શકો છો આમ જોવા જઈએ તો અહીંયા ઓર્ડર અને કેલ્ક્યુલેટનો મતલબ શું થાય તમારી પાસે ધારો કે પાંચ કામ આખા દિવસમાં કરવાના છે તો આ પાંચ કામમાંથી તમે બધા કામ જે છે એને અમુક અમુક સમય માટે શું કરી નાખશો ડિવાઈડ કરી નાખશો તો તમે આ કેલ્ક્યુલેશન કર્યું કહેવાય કે ભાઈ હું એક કલાક આ કામ કરીશ બીજી કલાક આ કામ કરીશ તો આવી રીતે આપણે પાંચ કામને યોગ્ય રીતે ગોઠવી નાખીએ છીએ અને યોગ્ય સમય જે છે એ પણ બધા માટે ફાળવીએ છીએ તો આને શું કહેવાય છે તો ઓર્ડર્ડ એન્ડ કેલ્ક્યુલેટેડ એટલે આ કેલ્ક્યુલેટ અને ઓર્ડર જે છે એ આપણે કહી શકીએ તો આવી રીતે આપણું મગજ જે છે એ લોજિકલી વિચારે છે અને યોગ્ય રીતે કામ જે છે એ કરે છે ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ હવે આપણે ઇમોશન્સની વાત કરવાની છે કે આપણે લાગણીશીલ હોઈએ છીએ દરેકે દરેક વ્યક્તિ જે છે એ લાગણીશીલ હોય જ છે હું તમને એમ કહું કે ધારો કે તમારો કોઈ ફ્રેન્ડ જે છે તમે બે ફરવા જાઓ છો અને તમારો ફ્રેન્ડનો પગ લપસી જાય ને એ નદીમાં પડી જાય તો તમારી પાસે તમારો ખૂબ જ સારો એવો ભાઈબંધ છે તો તમે ઇમોશનલી વિચારો ચાલો ભાઈ હું પણ નદીમાં કૂદી અને એને બચાવી લઉં પણ તમને તરતા જ ન આવડતું હોય તો જો તમે નદીમાં કૂદો છો ને તો તમે શું વિચારો છો તમે લાગણીશીલ છો અને તમે લાગણીથી વિચારી અને સીધે સીધો નદીમાં કૂદકો માર્યો પણ જો તમે લોજિકલી વિચારેલું હોય તો તમે શું કરો આજુબાજુમાંથી દોરડાનો મેળ કરો અને તમે એને બચાવી લો તો ઇમોશનલ અને લોજિકલ આ બે વચ્ચેનો તફાવત જે છે એ આપણે કહી શકીએ અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક ઇન્ટરેકશન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન તમારા માટેનું એક સારામાં સારું ઉદાહરણ કયું છે મગજ અને લાગણી જે છે એ બંનેને અલગ કરતું તેમાં શું આવશે એક્ઝામની નર્વસનેસ તો એક્ઝામ નર્વસ એટલે શું થઈ જશે તમે જ્યારે પરીક્ષામાં બેઠા હોય ત્યારે તમે જો નર્વસ થઈ જાઓ તો તમે વાંચેલું હોય એ પણ તમને ભૂલાઈ જાય છે એનું ઉદાહરણ અહીંયા આપેલું છે યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિસિવડ યુ નો યોર સ્ટફ એટલે કે તમે કેટલું વાંચેલું છે કેટલાકે વધારે વાંચેલું હોય કેટલાકે ઓછું વાંચ્યું હોય તો જેટલું એને વાંચેલું છે એ વાંચેલું રિટેન કરે છે એટલે કે જ્યારે આપણે એક્ઝામ પરીક્ષાખંડમાં બેઠા હોય ત્યારે આ બધી વસ્તુ જે છે એ આપણને યાદ આવે છે અને એ આપણે દી શકીએ છીએ એ શું છે આપણી મેન્ટલ કેપેસિટી છે બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ તમે જ્યારે પરીક્ષાખંડમાં એન્ટર થાવ છો એન સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ એટલે તમે લાગણી બની જાઓ તમે પેપર જોવામાં પહેલો જ ક્વેશ્ચન ન આવડતો હોય અને આપણે ગભરાઈ જઈએ કે ભાઈ આખા પેપરમાં કાંઈ આવડશે નહીં તો જેટલું યાદ હોય એટલું પણ ભૂલાઈ જાય એટલે શું કીધું છે ગેટિંગ ઇમોશનલ તમે લાગણીશીલ બની જાઓ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીસ એટલે કે એમાં જે પરીક્ષાનું લેવલ થોડુંક અઘરું હોય તો એન ઇમેજિન ફેલિયર એટલે કે તમે ફેલ થઈ જશો તો શું થાશે એવા તમે ઇમેજિનેશન કરી અને જો તમે લાગણીશીલ થઈ જાવ તો તમને યાદ હોય એ પણ ભૂલાઈ જાય ઓલ ઓફ અ સડન એટલે અચાનક જ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન જે તમે આખા વર્ષ મહેનત કરેલી હોય અને બધી ઇન્ફોર્મેશન ભેગી કરેલી હોય ઇઝ નો લોંગર અવેલેબલ એટલે કે હવે એ રહેતી નથી તો આ એક આપણને ઉદાહરણ આપ્યું છે કે જેમાં ઇમોશન અને મેન્ટલ આ બંનેને કેવી રીતે આપણે અલગ કરી શકીએ યોર ઇમોશન્સ હેવ બર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર એટલે કે શું કરશે તો તમારા ઇમોશન્સ છે તમારી લાગણીઓ છે એ તમારી બધી જે સ્ટોર કરેલી માહિતી હતી જે સ્ટોર કરેલી ઇન્ફોર્મેશન હતી એને શું કરી નાખશે બર્ડ એટલે કે નાશ કરી નાખશે ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઇંગ વેઝ અહીંયા આપણને અલગ અલગ વાક્ય આપ્યા છે છ પ્રકારના વાક્ય આપ્યા છે આમાંથી કોઈ પણ વાક્ય અથવા તો આમાંથી કોઈ પણ વસ્તુનો અનુભવ જો આપણે કરતા હોય તો આપણે સ્ટ્રેસમાં છીએ એવું અહીંયા કીધેલું છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ એટલે કે તમે કોઈ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરી શકતા નથી અથવા તો તમને આ ટાસ્ક જે છે એ કેવું લાગે છે ખૂબ જ અઘરું ખૂબ જ ડિફિકલ્ટ લાગે છે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી એટલે કે તમે વાંચ્યું હોય પણ તમને ભૂલાઈ જતું હોય વારંવાર ભૂલાઈ જતું હોય તો એના લીધે તમારું જે તમારો પાવર જે છે જે તમારી શક્તિ જે છે એ ધીમે ધીમે કરતા ખોવાઈ જતી હોય એટલે તમારી જે યાદશક્તિ જે છે એ ઓછી થાતી જતી હોય અને તમને ભૂલાઈ જતી હોય યુ હેવ અ લોર્ડ્સ ઓફ લોડ્સ ઓફ ડિફરન્ટ થિંગ ઇન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ ગ્રાસ અ ક્લિયર થોટ એટલે કે તમારા મગજમાં તો ઘણી બધી વસ્તુઓ જે છે એ એટ એ ટાઈમ ચાલતી હોય આપણે ક્યારેક વાંચતા હોય ત્યારે પણ આપણને બીજા કેટલા બધા વિચાર આવતા હોય અથવા તો બીજી અલગ અલગ વસ્તુઓ વાંચવાની હોય આવી ઘણી બધી વસ્તુઓ જે છે આપણે યાદ રાખવાની છે પણ તમારું મગજ જે છે એ આમાંથી કાંઈ ગ્રાસપ ગ્રાસ્પ કરવું એટલે અથવા તો આપણે એમ કહી શકીએ કે ખેંચવું ખેંચવું અથવા તો એને મગજમાં ઉતારવું તો એને શું કહેવાય ગ્રાસ્પ આપણે અહીંયા ગ્રાસ્પિંગ પાવર એવો આપણે શબ્દનો ક્યારેક ને ક્યારેક ઉપયોગ કરતા હોય એટલે ગ્રાસ્પિંગ પાવર એટલે શું તો કે મગજમાં ઉતારવાની શક્તિ તો તમે એને યોગ્ય રીતે ગ્રાસપ કરી શકતા નથી યોગ્ય રીતે એને મગજમાં ઉતારી શકતા નથી યુ આર ઓફન અનડીસાઇડેડ ધીસ ડેસ એટલે કે તમને ખબર નથી કે તમારે અત્યારના દિવસોમાં શું કરવું એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ એટલે આ વસ્તુ તમને યોગ્ય લાગતી નથી તમે અમુક અમુક સમયે આવા આવી સિચ્યુએશનમાં આવી જ જાઓ છો કે તમને ખબર જ ન પડે કે આગળ શું કરવું આપણે કોરોના કાળ છે તો કોરોના કાળમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ આ પ્રકારની સ્ટ્રેસ જે છે એ અનુભવે છે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક યુ એબલ ટુ કમ્પ્લીટ ક્વિકલી બિફોર એટલે શું કહેવા માંગે છે કે તમે કોઈક કામ છે એ ધારો કે એક કલાકમાં પતાવી શકતા હોય પણ તમે થોડી ઘણી સ્ટ્રેસને લીધે આ એક કલાકના કામ માટે તમારે ખૂબ જ વધારે સમય લાગે છે પાંચ કલાક જેટલો સમય લાગી જતો હોય પણ કામ જે છે એ નાનું જ હોય તો આ પણ શું છે તો કે એક પ્રકારની સ્ટ્રેસનું જ એક કારણ છે યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એન એટલે કે તમે એકી સાર ઘણા બધા કામ જે છે એ ચાલુ કરો પણ એમાંથી કોઈ પણ કામ જે છે એ ફિનિશ કરી શકો નહીં જો આમાંથી કોઈ પણ એકનો તમને અથવા તો એક કરતાં વધારનો તમને અનુભવ થતો હોય તો તમે સ્ટ્રેસમાં છો ઇફ યસ ધેન ઇટ gives અ sign ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ એટલે આમાંથી કોઈ પણ એક વસ્તુ અથવા તો એક કરતાં વધારે વસ્તુ જે છે એ એનો અનુભવ તમે કરતા હોય તો તમે મેન્ટલ સ્ટ્રેસ જે છે એ તમારામાં પ્રેઝન્ટ છે ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યુ મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ એટલે કે તમે સ્ટ્રેસ જે છે એના ઉપર જો ઓછો ભાર દેશો ને તો તમે તમારી મેન્ટલ કેપેસિટી જે છે એને તમે અફેક્ટેડ અથવા તો એમાં કોઈ પણ પ્રકારની ધ ફોલો એક્સરસાઇઝ હેલ્પ યુ ટુ બિલ બેટર એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇન યોર મેન્ટલ કેપેસિટી શું કરશે તો કે આ એક્સરસાઇઝ આપણને આગળ અમુક એક્સરસાઇઝ આપેલી છે આ એક્સરસાઇઝ જે છે એ કેમાં મદદ કરશે તો તમારી સ્ટ્રેસ જે છે એને રેસિલિયન્સ એટલે કે આ સ્ટ્રેસ જે છે ને દૂર કરવાનું અને રીબેલેન્સ એટલે તમારું જે પહેલાંની જેમ તમારું જે મગજ જે યોગ્ય રીતે કામ કરતું હતું એ પ્રમાણે તમારું મગજ જે છે એ યોગ્ય રીતે કામ કરવા માટે રીબેલેન્સ થઈ જાય તો એવી રીતે લઈ આવવા માટે આ એક્સરસાઇઝ જે છે એ તમને હેલ્પફુલ થશે કેપેસિટી દેટ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ એટલે કે તમે ભોગવો છો તમે આ અનુભવ કરો છો કેનો અનુભવ કરો છો સ્ટ્રેસનો અનુભવ કરો છો આ અનુભવને દૂર કરી શકશે તો અહીંયા આપણને એક્સરસાઇઝ કીધી છે એમાં પહેલું શું છે ટોપ ઓવરથિંકિંગ વેન ટાસ્ક એન પ્રેશર સ્ટાર્ટ અપ એટલે કે તમારામાં તમે જે કામ કરવાના છે આ કામ જે છે એ એક કરતાં વધી જતા હોય અને પ્રેશર જે છે એ તમારે કામ કરવાનું વધી જતું હોય ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ હવે તમારે કામ ઘણા બધા કરવાના છે પણ તમારું મગજ જે છે ને એ કંઈક વધારે જ વિચારવા માંડે છે એન યુ કમ ટુ ધ થોટ એટલે તમે કંઈક વિચારમાં ખોવાઈ જાઓ છો આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ આપણે શું વિચારીએ છીએ કે ભાઈ આપણા મગજમાં એક સ્વીચ હોય આ સ્વીચનું શું કામ છે આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ થોટ્સ એટલે કે હું અહીં સ્વિચ દબાવું ને બીજે બધા વિચાર આડાવડા વિચાર જે છે ને એ બધા બંધ થઈ જાય આપણે પણ વાંચવા બેઠા હોય ત્યારે વાંચવાનું ચાલુ કરીએ ત્યાં જ બીજા બધા વિચાર જે છે એ આવવા મંડે પણ આપણે કાંઈને સ્વિચ દબાવીને બંધ કરી શકતા નથી એ શું કીધું છે થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ એટલે કે જે પણ આપણા મગજમાં જે વિચારો ચાલે છે એ બધાને સ્વિચ દબાવતા બધા બંધ થઈ જાય આવી વસ્તુ શક્ય નથી ઇટ ઇઝ નોટ ધેટ ઈઝી આ વસ્તુ જે છે એ કાંઈ સહેલી નથી ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સ્ટેસ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ એટલે અમુક અમુક ટેકનિક જે છે આ ટેકનિકનો તમે યુઝ કરી શકો તમે વાંચતા હોય અને બીજા આડાવડા વિચાર આવે તો તમે થોડીક વખત ચાલી શકો થોડીક વખત આપણે માઇન્ડ ફ્રેશ કરી શકીએ અને પછી આપણે વાંચવાનું ચાલુ કરી શકીએ તો આવા ઘણા બધા નુસ્ખા એવા છે કે તમે ઓવરથિંકિંગ અથવા તો બીજા આડાવડા વિચાર જે છે એ બંધ કરી શકો સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે અહીંયા આપણે આખા દિવસમાં આપણી જાતને શું કહેવાનું છે આઈ હેવન નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન એટલે કે હવે મને કોઈ અપેક્ષા નથી આપણે અપેક્ષા હોય ને ત્યારે જ સૌથી વધારે સ્ટ્રેસ આવે હું એમ કહું કે ઘણા વિદ્યાર્થી છે એને નેવું ટકા લેવાની અપેક્ષા હોય ને ત્યારે સ્ટ્રેસ આવે જ્યારે એક્ઝામ હોલમાં જે પોતે બેસે ત્યારે એમ થાય કે નેવું ટકા નો આવ્યા તો ત્યાંથી એનું સ્ટ્રેસ જે છે એ આવવાનું ચાલુ થઈ જાય પણ આપણે શું વિચારવાનું કે ભલે ગમે થાય ગમે એટલા ટકા આવે મારે કોઈ સ્ટ્રેસ લેવાનું નથી આ આપણે એનું ઉદાહરણ કહી શકીએ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન જે થાય એ જોયું જશે વેન ઇટ હેપન જ્યારે થાય એ ત્યારે જોયું જશે વેન યુ થિંક અબાઉટ સ્ટ્રેસફુલ ડે અહીંયા આપણને શું કીધું છે આપણે ઘણી વખત આનો અનુભવ કરતા પણ હોય આપણે આપણી રીતે વિચારી લઈએ કે આપણો દિવસ જે છે ને એ ખૂબ જ વધારે સ્ટ્રેસફુલ અથવા તો ખૂબ જ વધારે ખરાબ જવાનો છે કારણ કે આપણે તો આટલા બધા કામ કરવાના છે એક કામ કરવાનું બીજું કામ કરવાનું ત્રીજું કામ કરવાનું તો આજે આપણે કેમ આપણો સમય બચાવી શકશું કેમ આપણે જમવાનો ટાઈમ કાઢી શકશું આવું આપણે વિચારતા હોય ને ત્યારે પણ આપણો દિવસ જે છે એ સ્ટ્રેસફુલ જાય વેન યુ થિંક અબાઉટ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ આપણે આવી રીતે સ્ટ્રેસફુલ ડે વિચારીએ અને એ આપણા આપણી સામે આવી જ જાય છે યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ તમારી વિચાર જે છે એ શું ક્યાં સુધી પહોંચી જાય છે ઓ માય ગોટ આઈ હેવ સો મચ ટુ ડુ આપણે કામ કરવાના હોય તો આપણી વિચાર જે છે એ ત્યાં સુધી પહોંચી જાય છે આજ તો બહુ બધું કામ કરવાનું છે આઈ મસ્ટ ડુ એક્સ આજે આપણે એક્સ કામ તો કરવાનું જ છે વાય કામે કરવાનું છે ઝેડ કામે કરવાનું છે અને પછી તો કે એન આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ ટુ ગેટ સ્ટોર્ડ આઉટ એઝ વેલ એટલે કે એ એને બી કામે કરવાનું છે આટલા બધા કામ જે છે એ આપણે કરવાના છે તો આપણું મગજ જે છે એ જ આ બધી વસ્તુ વિચારવા લાગે છે આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ આપણે એમ વિચારીએ કે મને ખબર નથી કે આપણે આટલા બધા કામ એક જ દિવસમાં કેવી રીતે કરી નાખશું આઈ વોન્ટ એવર ઇવન હેવ ટાઈમ ટુ ઇટ એટલે કે મારી પાસે જમવાનો પણ સમય નથી બેઝિકલી ધે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ એટલે કે હજી તો દિવસ જે છે એની શરૂઆત પણ નથી થઈ ત્યાં જ તમે ખીજાવા લાગ્યા છો ત્યાં જ તમે આ વસ્તુ જે છે અથવા તો જે સ્ટ્રેસ જે છે એને તમારા મગજમાં લાવવા લાગ્યા છો એટલે કે આપણે દિવસની શરૂઆત થાય ત્યાં જ આવી બધી વસ્તુ વિચારવા માંડીએ તો શું થાય તો કે આપણો દિવસ જે છે એ પણ એકદમ સ્ટ્રેસ વાળો રહે છે અને ક્યારેક એવું પણ બને છે કે બધા કામ જે છે એ થતા પણ નથી વોટ ઇટ હેપનિંગ ઇન દેટ યોર માઇન્ડ ઇઝ રેઝિંગ અ હેડ ઓફ યુ એટલે કે શું કીધું છે તમારા મગજ અને તમારી વચ્ચે રેસ લાગેલી હોય પણ તમારી મગજ જે છે ને એ આ રેસમાં આગળ પહોંચી જાય છે એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વીલ ફીલ એટલે કે આ જે તમારું મગજ જે છે ને એ મગજ જ એટલું વધારે ને વધારે વિચારવા માંડે છે કે જેને લીધે તમે થાકી જાઓ છો તમે જે કામની શરૂઆત નથી કરી પણ તમારી જે સ્ટ્રેસ છે આ સ્ટ્રેસને લીધે તમે થાકી જાઓ છો વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ હેડ આપણે જે ટાસ્ક જે છે એ કમ્પ્લીટ તો હજી કર્યા જ નથી એ પહેલા જ આ સ્ટ્રેસ જે છે ને એ શું કરે છે તમને થકાવી દે છે ધીસ ફ્રન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકિંગ યોર એનર્જી એટલે કે આ જે તમારા અગાઉના વિચાર જે છે આગળ પડતા જે વિચાર કરવા લાગ્યા છો એ શું કરી નાખશે તો કે તમારી એનર્જી જે છે તમારી ઉર્જા જે છે એને શું કરી નાખશે નબળી પાડી દેશે એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી એટલે કે તમે સવારે ઉઠ્યા હોય અને જે તમારી પાસે ઉર્જા હોય એના કરતાં તમે જો આવું બધું બધું મેન્ટલી વિચારવા લાગ્યા તો તમારી પાસે જે હતી એના કરતાં અડધી ઉર્જા એ જ વધશે ધેન વેન્યુ એન્ડ ઓફ એન્ડ ઓફ શટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે એટલે કે જ્યારે તમે આખો દિવસ જે છે એ પૂરો કરો શટર્ડ એટલે અહીંયા બંધ કરો દુકાન જે છે ને કેમ બંધ કરતા હોય એટલે કે તમે આખો દિવસ જે છે તમારો પૂરો કરો છો યુ સીમ્ડ ટુ યુ સીમ ટુ હેવ પ્રૂવ ધેટ યુ વર રાઈટ એટલે તમે તમારી જાતને જ પાછું તમે કહેશો શું કહેશો કે મેં આજે સવારે જ વિચાર્યું હતું કે નહીં કે આજનો દિવસ મારો બહુ સ્ટ્રેસફુલ રહેવાનો છે બહુ ખરાબ રહેવાનો છે તો આપણે રાતના શું વિચારશું તો કે હા આ વસ્તુ સાચી જ છે કે ભાઈ આજનો દિવસ જે છે એ બહુ ખરાબ રહ્યો અલોંગ યુ હેડ રેટફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન એટલે કે આ જે તમારો દિવસ જે છે એ કેવો રહ્યો ખૂબ જ વધારે ખરાબ રહ્યો અથવા તો બીજી દિવસ જે છે એ બહુ જ રહ્યો છો અને ફિઝિકલી ડ્રેન એટલે કે તમારું શરીર જે છે એ કેવું થઈ ગયું તો કે નીચવાઈ ગયું ડ્રેન એટલે શું થઈ જશે આપણે વોશિંગ મશીનમાં ડ્રેનનો યુઝ કરતા હોય એટલે નીચવવું તો શરીર જે છે એ તમારું સાવ નીચવાઈ ગયું એવી રીતના આપણે અહીંયા વિચારવાનું ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ ડે અહીંયા આપણને કીધું છે કે આપણી પાસે મહત્તમ ઊર્જા જે છે એ સવારના સમયમાં હોય છે પણ આપણે ઓવરથિંકિંગ કરીને એને વેસ્ટ કરી દઈએ છીએ પણ એની જગ્યાએ શું કરવાનું છે યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ આની આપણે અગાઉ ચર્ચા કરેલી જ છે કે આપણે શું કરવાનું છે કે મને કોઈ પ્રકારની અપેક્ષા જે છે એ રહેલી નથી આઈ વિલ ડીલ એટલે કે હું ડીલ કરીશ કે જે પણ થાય કંઈ પણ થાય વોટ એવર હેપન્સ એટલે કંઈ પણ થાય અને ગમે ત્યારે થાય વેન ઈટ હેપન્સ એઝ એઝ અ ફોર્મ ઓફ મંત્ર એટલે કે આ મંત્ર જે છે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે તો આ મંત્ર શું છે તો જે કંઈ પણ થાય અને જ્યારે પણ થાય મને એ મંજૂર છે મારી પાસે કોઈ અપેક્ષા છે નહીં તો આ મંત્ર જે છે એ તમે સવારના ઉઠીને યાદ કરશો તો તમે તમારો દિવસ જે છે એ યોગ્ય રીતે ગાડી શકશો યુ વિલ નોટિસ હાવ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ તમે શું નોટિસ કરશો અથવા તો શું અનુભવ કરશો તમે તો તમારી બોડી જે છે તમારું શરીર જે છે એ એકદમ રિલેક્સ ફીલ કરશે એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન તમે એમ વિચારશો કે ભાઈ મને કોઈ પ્રકારની અપેક્ષા જે છે એ છે નહીં ત્યારે તમારું બોડી જે છે એકદમ રિલેક્સ ફીલ કરવા માંડશે એકદમ શાંત ફીલ કરવા મળશે સેશન ટેલ્સ યુ દેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી અને આ જ રિલેક્સેશન જે છે ને એ તમને વિચારવા માટે મજબૂર કરી દેશે કે તમે ખાલી ખોટું ઓવર થિંકિંગ કરતા હતા કારણ કે કામ જે છે એ તો ઓવર થિંકિંગ કરવાથી થઈ જવાનું નથી પણ તમે રિલેક્સ ફીલ કરતાં કરતાં જો એ કામ કરશો તો તમે એ કામને યોગ્ય રીતે કરી શકશો એટલે શું છે તો આ રિલેક્સેશન જે છે ને એ જ તમને કહેશે કે જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ વેસ્ટ વેસ્ટિંગ વેલ્યુએબલ એને તમારી ઉર્જા વગર યોગ્ય કામ કરો યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ ધ કોન્સિક્વન્સીસ એટલે આનું પરિણામ કોન્સિક્વન્સીસ એટલે શું થઈ જશે આનું પરિણામ જે છે એ શું આવશે તો મેન્ટલી માનસિક રીતે અને લાગણીની રીતે અથવા તો શારીરિક રીતે પણ આપણે એમ કહી શકીએ કે તમે એકદમ શાંતિ કામ એટલે શું થઈ જશે એકદમ શાંત જે છે એ શાંતિનો અનુભવ જે છે એ તમે કરી શકશો તો પેલા ભાગમાં આપણે આટલું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળથી જોશું આભાર